गत मोड़ी रात्रि लिंबायत में 26 वर्षीय युवक पर अजाण्या युवानोए चप्पूना घा मारी मौत ने घाट उतारे होवानो बनाव बनवा पाम्यो हतो, जेरे पोलीसे चुस्त बंदोबस्त मूकी तपास शुरू करवामां आवी हती। लिंबायत में टपोरी तत्व बेफाम बनी हुमलो करी मौत ने घाट उतारी देवानी घटना थी स्थानिक लोकोना फफड़ाट फैलाई जवा पाम्यो हतो। त्यारे गत मोड़ी रात्रे लिंबायत में रहता અને એર ઇન્ડિયામાં નોકરી કરતા કેતન રમેશ હેડાવ નામના યુવકને અજાણ્યા યુવાનોએ ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। આ ઘટનાને યુવકના પરિવારને જાણ થતાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી અને પોલીસ ન્યાય કરે અને ગુનેગારે સામે કડક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી। મારો છોકરાનું નામ છે કેતન રમેશ હેડાવ, એનું જેને તા એને આ લોકોને મને મારા છોકરાને માર્યું છે તો મને કંઈ ખબર નથી હતી। તે આ લોકોને એમ્બોસ 107 બોલાવીને સિવિલમાં લઈ ગયેલા અને મારા છોકરાનો બીજો છોકરો છે કમલેશ, એને દોસ્તાનો ફોન આવેલો ત્યારે કે ભાઈને માર્યું છે, આ સિવિલમાં લે, સિવિલમાં ગયા પછી મને ફોન આવ્યો મારો છોકરાનો કે પપ્પા કેતનની તબિયત બહુ સિરિયસ છે, તમે જલ્દી આવી જાઓ સિવિલમાં। હું સિવિલ ગયો, સિવિલમાં 5 મિનિટમાં જ એને ઓફ થઈ ગયો। અને પછી આ લોકો મારવાવાળા કોણ છે ખબર નથી અમને, પણ પોલીસ જાહેરાત કરું છું કે આ ઘટના બીજી વખત કોઈ યાદી થવી નહીં જોઈએ અને એને અમને ન્યાય મળવો જોઈએ, બસ એટલી મારી નમ્ર વિનંતી છે। મરનારનું નામ શું છે અને શું કામ કરે? મરનારનું નામ છે કેતન રમેશ હેડાવ, આ એર ઇન્ડિયામાં કામ કરે છે, નોકરી કરે છે, 6 મહિના થઈ ગયેલા છે। સામેવાળા કોણ છે? મારવાવાળા પેલા મદ્રાસી કરીને ખબર પડી કે મદ્રાસી લોકો છે, 4-5 જણ હતા, એના ચપ્પુથી માર્યા છે, એના એના પેલો લઈ ગયેલો હતો પેલો અંદર પેલો પોસ્ટમોર્ટમ માટે, ત્યાં કમસે 7-8 ગાઉં માર્યા છે। ગઈકાલે સાંજના લગભગ 8:30 વાગ્યાના સુમારે બજરંગનગરની સામે આવેલ મમતા ટોકીઝની બાજુમાં જાહેર રોડ ઉપર આ કામના ફરિયાદી કમલેશભાઈ ને લગભગ 2 દિવસ પહેલાં એટલે કે 28 તારીખના રોજ આ રાકેશ અન્ના ગણેશ વિનોદ અને શ્રીકાંત સાથે કંઈક ઝઘડો થયેલો, જે બાબતની અદાવત રાખીને ગઈકાલે આ ફરિયાદીના ભાઈ કેતન અને એના 2-3 મિત્રો ત્યાંથી જતા હતા અને જ્યારે કેતન પર બાઇક હતો ત્યારે બાઇક પર જતો હતો અને થોડી ટ્રાફિકના લીધે ત્યારે બાઇક ધીમી રાખેલી, ત્યારે આ સામાવાળા રાકેશ અન્ના સાંઈ ગણેશ વિકી ઉર્ફે વિનોદ અને શ્રીકાંત આ 4 જણા આવેલા, જેમાંથી રાકેશે એની ગાડીની ચાવી કાઢી લઈ અને એને ગાડી પરથી નીચે ઉતારી ગળામાં હાથ નાખીને સાઈડમાં લઈ ગયેલો અને પછી એની જોડે ગાળા ગાળીને બોલાચાલી કરેલી કે પરમ દિવસે તારા ભાઈએ કેમ અમારી જોડે માથાઉટ કરી, એ બાબતની અદાવત રાખી અને કેતનને એને ચપ્પાના ઘા મારેલા રાખે છે, સાથે સાથે એના અન્ય જે 3 મિત્રો છે તેણે પણ એને મારવા લાગ્યો, એવામાં કેતને પણ એના પાસેના ચપ્પાથી રાકેશને પણ મારેલો અને એના મિત્ર જે 2 છે એને પણ ઇન્જર્ડ કરેલા। તો આ બંને બાબતોમાં સામસામે ગુના દાખલ થયા છે અને આ કામના ફરિયાદી જે કમલેશભાઈ છે એનો ભાઈ જે કેતન જોડે ઝઘડો થયો હતો તેનું લગભગ સારવાર દરમિયાન મૃત્યુ થતાં આઈપીસી 302 અને 114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવશે સામેવાળા રાકેશ ઉપર અને રાકેશ લોકોને પણ આ કેતને મારેલા હોય એમનો પણ આઈપીસી 307 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવશે। બંને પક્ષના માણસો અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં છે, કેતનનું મરણ થતાં એની કાર્યવાહી પૂરી કરેલ છે પોલીસે અને બાકીના જે આરોપીઓ છે એ ઇન્જર છે, જેથી તે લોકો સારવાર લીધેથી બહાર આવે તે લોકોની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવશે અને આ મુખ્ય કારણ અગાઉ પણ એ લોકો કંઈક ઉતરાણ ઉપર ઝઘડેલા એની અદાવતના લીધે કંઈક 28મી તારીખે આ મરનાર કેતનના ભાઈ કમલેશભાઈ સાથે પણ ઝઘડેલા, એ બાબતનો આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની તપાસ પણ આ બાબતે ચાલુ છે। લિંબાયતમાં યુવકની હત્યા બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી હત્યારાઓને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી હતી। કેમેરામેન આસિફ શેખ સાથે ધીરજ સુમરા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।